સપના તો હારા જોવો યાર. હું તમને વાત કરું, હું તમને વાત કરું, હા બોલો. સપના હારા જ આવવા જોવે. અમારો પ્રોગ્રામ હતો હરિદ્વાર, બહુ બહુ સાંભળજો, પછી વચ્ચે સૂકી જાઓ તો તમને આનું નાનું ખરાબ લાગશે. હરિદ્વારમાં અમારો પ્રોગ્રામ હતો, આ સૌજી કાકાને એને રાખેલો પ્રોગ્રામ, આપણે સુરતવાળા હરિકૃષ્ણ એક્સપોર્ટ. એટલે મેં કહી દીધેલું કે હું હરિદ્વાર આવું છું, જે હોટલમાં ઉતરું સાંભળજો, ઘડી ખમાઈને આવશે, છેલ્લે ખબર પડી છે કે આ વાત શું છે. સપના મોળા ન જોતા એ વાત કરું, એટલે પ્રોગ્રામ તો એ ફાઇનલ છે, પણ ટૂંકમાં એવું કહી દીધેલું કે ત્યાં કોઈને જાણ ન કરતા ન કરો, હોટલમાં હખે કોઈ હુવા નહીં દે. અને એમાં તમને કહું, અમે ગયા ને હોટલમાં ઉતર્યા ને રામદેવ બાબાને ખબર પડી ગઈ કે માયાભાઈ આવ્યા, એ સીધા હોટલે આવ્યા, મને ત્યાં લઈ ગયા. રાતે ત્યાં જમ્યા, અમારે બે દી અગાઉ હું આવી ગયેલો, ત્યાં અમે રાતે સરસ મજાનું એનું આયુર્વેદિક જમ્યા. સવારમાં વહેલા જાગ્યા, ચાર વાગે યોગા કર્યા, એક કલાક યોગા કર્યું, પાંચ વાગે હોકિંગ કર્યું, છ વાગે સ્વિમિંગ કર્યું, સવારમાં સાત વાગે પાછાનો આયુર્વેદિક નાસ્તો કરતા હતા ને મોદી સાહેબનો ફોન આવ્યો બાબા રામદેવ ઉપર કે કેમ તમે કાલના ફોન નથી ઉપાડતા. તો કે માયાભાઈ આવ્યા છે. શું વાત કરો છો, ક્યારે આવ્યા હતા? કે રાતના આવી ગયેલા છે ને, હજી રોકાવાના છે. તો કે એને રોક જો, હું આવું છું. એ દેહરાદૂન હજી એરપોર્ટે ઉતર્યા ત્યાં મારે જગાઈ ગયું. પછી હું ઓશિકા ઉપર ખીજાણો ઘડીક તો હોવા દીધો, હોત તો સપનામાં તો ભેગા થઈ જાત. વાત આ છે, આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કઈ હળવું જે નહીં રે. આ સંસાર જાગે છે એ હાચું કે હોઈ ગયા પછી સપનું આવ્યું એ હાચું. એક માણસને સપનું આવ્યું, એક માણસને સપનું આવ્યું, સપનામાં પતંગિયું થઈ ગયું. આપણા પદ્મશ્રી ભિખુદાનભાઈ આ વાત કરે, માણસને સપનું આવ્યું, સપનામાં પતંગિયું થઈ ગયું, એ પતંગિયા ને પછી નીંદર આવી, એને સપનું આવ્યું, એ માણા થઈ ગયો. ભાઈ વાત કરીને કે ઈશ્વર ઉપર ભરોસો હોય તો ઘણા માણસો હજી પ્રશ્ન કરે છે કે તમે ભગવાન 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 કરો છો, માતાજી માતાજી કરો છો, તો અત્યારે ગાયો કપાય છે, અધર્મ ક્યાંક થાય છે, તો કેમ તમારા માતાજી તમારા ભગવાન કાંઈ કરતા નથી? ત્યારે મેં એને જવાબ આપ્યો છે, સાહેબ કે આ પરીક્ષાનો સમય છે. અત્યારે આ કળિયુગ છે ને, એ માનવીની જાતનો પરીક્ષાનો સમય છે. મહાભારતનું યુદ્ધ અર્જુનની પરીક્ષાનો સમય છે. અને પરીક્ષા હોય ને ત્યારે તમે પેપર લખતા હો, અને તમારો પ્રિય શિક્ષક, તમારા પૂંજની શિક્ષક, તમે એને બહુ વાલા છો, અને એ સુપરવાઇઝિંગ કરી રહ્યા છે, એ ઉપરથી જોવે છે તમે પેપર લખો છો. આપણે દીધા એ બધાને ખબર છે. તો સારું લખતા હો પેપર સમયે, ઉપરથી જોવે સારું લખતા હો, તો એ એમ ન કહે સાબાસ બહુ સારું લખે છો, તું પાસ થઈ જઈશ, લખે રાખ, નહીં કહે, કેવલ જોશે. અને ખોટું લખતા હશો ને તો એ અટકાવશે નહીં, એ જોશે. એને ખોટું લખતા હશે એને નહીં અટકાવે, સારું લખતા હશે એને પ્રોત્સાહન નહીં આપે. એ તો પરિણામ આવે ત્યારે ખબર પડે. એમ અત્યારે ઈશ્વર ઉપરથી જોવે છે, માં ઉમિયા જોવે છે કે આ ત્યારે કેવાક માણસો પેપર ભરે, પછી પરિણામ આવે ત્યારે ખબર. અંતે તો એ છે જ. ભગવાન કૃષ્ણની બહુ સારી રાજભાઈએ વાત કરી કે અર્જુનને કીધું કે તારે બે પલ્લામાં પગ રાખવાના, તારે માછલી પાણીમાં જોવાની છે, વીંધવાની છે ઉપર. રાજભા મોટામાં મોટું ગીતા જ્ઞાન તેથી દઈ દીધું હતું. એને શું કીધું ખબર? બે પલામાં એટલે તું વાલા દેવલા કરવા વાળો કોણ? નિર્ણય હું કરી, તું એમ નો કહેતો દુર્યોધન નબળો, ઓલો નબળો. બે પલામાં પગ રાખજે, તારા પાણીનું ધ્યાન રાખજે. ત્રીજી વાત, મોટામાં મોટું જ્ઞાન બધા ગાંઠ વાળી લેજો આગળ આવવું હોય તો, કે અર્જુન તારું ધ્યાન પાણીમાં રાખજે, માછલી ઉપર વીંધવાની. એનું કારણ શું ખબર? દુનિયાને ખબર જ ન પડવી જોઈએ તમારું લક્ષ્ય શું છે, વીંધાય ત્યારે જ ખબર પડવી જોઈએ. અગાઉ વાતો કરશો તો નહીં હરખું થાય, અમે આમ કરવાના છીએ ને અમે આમ નહીં, વીંધાય ત્યારે ધ્યાને બીજે હોવું જોઈએ, વીંધાય બીજું જવું જોઈએ. અને એ માછલીની આંખ વીંધવાની. હવે પ્રાણી માત્રમાં જીવ માત્રમાં સંચળમાં સંચળ હોય તો માછલી છે,
એ ક્ષણિકે હૂતી નથી. પક્ષી તો દરેક એના માળામાં ઘડીક હોઈ જાય છે, પણ એક માછલી જેવી છે કે એ ક્ષણિકે હૂતી નથી, પાણીમાં છે. એટલે સંદેશ આપે અર્જુન, આ ભવસાગરના પાણીમાં છો, ખોટી નિંદરું ન કરતો, સંચળ રહેજે, જાગૃત રહેજે, માછલીની ઘોડે સંચળતા લાવજે. અને એમાં એની આંખ વીંધવાની છે. હવે જે સંચળ પ્રાણી હોય એની આંખ, માછલીની આંખને એને પડતો નથી, ખુલ્લી આંખ છે. અને એક ક્ષણિકે એનો ડોળો સ્થિર નથી. હંમેશા તમારું લક્ષ્ય છે ને એ તમે ધારો એમ વીંધી નહીં શકાય. માટે એવું જ કરજો કે જે અઘરામાં અઘરું હોય, એટલે કીધું નિશાન ચૂક માપ. તું નિશાન ચૂકી જાતો માપ છે, પણ નતાક નીચું નિશાન. પણ સાહેબ પરમાત્માની રચના તમે જુઓ, અમારો મેઘાણી તો ત્યાં સુધી લગે કે આભમાં જોને દીવા સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કઈ હળવું જે નહીં રે. આ બધું એકવાર મૂકીને મારા તખતના ડોળિયા કે, પણ આવી લહેર ચાડે લાખ લાખ દરિયા ની તો લૂંટતા રહેવું રે. મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે